નમસ્કાર મિત્રો પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી ઉપર પચાસ ટકા સુધીની સબસિડી આપવામાં આવે છે આ સમાચાર છેલ્લા કેટલાય મહિનાઓથી આપણા રાષ્ટ્રીય મીડિયામાં ચમકી રહ્યા છે અને ખૂબ જ વાયરલ થયા છે તો ખરેખર આ યોજના શું છે એની સાચી હકીકત શું છે એ અંગે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તો સર્વપ્રથમ તો જે સમાચાર વાયરલ થયા છે એની વાત કરીએ તો જે યોજનાનું મેં તમને નામ કહ્યું પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના જેમાં આ એ યોજના દ્વારા સરકાર ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદીમાં પચાસ ટકા સુધીની સબસિડી આપે છે એવા મીડિયા રિપોર્ટ્સ પ્રસિદ્ધ થયા છે અને આપણા દેશના જે ખ્યાતનામ મીડિયા હાઉસીસ છે જે ખ્યાતનામ ન્યૂઝ ચેનલ છે જે ન્યૂઝ પ્લેટફોર્મ છે એના ઉપર આ સમાચાર પ્રસિદ્ધ થયા છે એટલે ખેડૂતોએ પણ આ સમાચારને પોતાના સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ કર્યા છે અને આ જે સમાચાર પ્રસિદ્ધ થયા છે એમાં એક લિંક પણ આપવામાં આવી છે કે આ લિંક ઉપર ક્લિક કરી અને તમે આ યોજના માટે અરજી કરી શકશો અને એ લિંક કેન્દ્ર સરકારની જ એક વેબસાઇટની છે ડિજિટલ સેવા વેબસાઇટની છે પણ જ્યારે આપણે એ લિંક ઉપર ક્લિક કરીએ છીએ તો એ ડિજિટલ સેવા વેબસાઇટ ઉપર આ યોજના અંગેની કોઈ જ માહિતી આપેલી નથી તો ખેડૂતોમાં ઘણો બધો અસમંજસ જોવા મળ્યો ઘણા બધા પ્રશ્નો થયા કે કઈ રીતે આ યોજનામાં ઓનલાઈન અરજી કરવાની તો ખેડૂત મિત્રો એનો જવાબ એક જ છે કે આ યોજનામાં ઓનલાઈન અરજી થઈ જ ના શકે કારણ કે આવી કોઈ યોજના કેન્દ્ર સરકાર દ્વારા જાહેર જ નથી થઈ કેન્દ્ર સરકારમાં આવી કોઈ યોજના ઉપલબ્ધ જ નથી કેન્દ્ર સરકાર હસ્તકની જે સમાચાર એજન્સી છે પીઆઈડી પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એને પણ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટમાં ટ્વીટ કરી અને ખેડૂતોને સૂચિત કર્યા છે કે પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના નામની કોઈ યોજના કેન્દ્ર સરકાર દ્વારા હાલ કાર્યરત નથી આથી ખેડૂતોએ કોઈ પણ જાતની માહિતીથી ગેરમાર્ગે ન દોરવવું હવે આપને પ્રશ્ન થશે કે આવી કોઈ યોજના નથી તો કેમ આ સમાચાર ખૂબ જ વાયરલ થયા તો એના બે ત્રણ કારણો છે એક બે જવાબદાર મીડિયા કે જેમને કોઈપણ જાતની ખરાઈ કર્યા વગર કોઈ એક મીડિયા પ્લેટફોર્મ પર ન્યૂઝ આવ્યા હોય અને એને કોપી કરી અને બધા જ મીડિયા હાઉસીસે એ પ્લેટફોર્મને પોતાના વેબસાઇટ ઉપર અને પોતાની ચેનલ ઉપર પ્રસિદ્ધ કર્યા અને એ ખ્યાતના મીડિયા હાઉસીસ છે મોટા મોટા મીડિયા હાઉસીસ છે એટલે એ સમાચારને ખેડૂતોએ પણ સાચા માન્યા અને ખેડૂતોએ પણ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એ સમાચારને વાયરલ કર્યા એટલે ખૂબ જ થોડા સમયમાં આ સમાચાર એટલા બધા વાયરલ થઈ ગયા કે સરકારી ન્યૂઝ એજન્સીને પોતે ખુલાસો કરવો પડ્યો કે આવી કોઈ યોજના કાર્યરત નથી કેન્દ્ર સરકારની કોઈ એક યોજના આખા દેશના ખેડૂતો માટે કાર્યરત નથી અને એમાં પણ પચાસ ટકા સબસિડીની વાત તો ખરેખર ખેડૂતોને લાલચ જાગે કે ભાઈ આમાં તો મારે અરજી કરવી જ જોઈએ કારણ કે ટ્રેક્ટરની કિંમત જ બહુ મોટી હોય ને એમાં જો પચાસ ટકા સબસિડી મળતી હોય તો પછી ઓનલાઈન અરજી કરવાની કોને ઈચ્છા ન થાય પણ આ સમાચાર ખરેખર ખોટા છે અને આવી કોઈ યોજના કાર્યરત નથી અને મેં તમને કહ્યું કે બે જવાબદાર મીડિયા હાઉસીસના કારણે આ સમાચાર ખોટા સમાચાર વાયરલ થયા છે તો આપણે ખેડૂત તરીકે થોડું એ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ સમાચાર આપણને મળે કે કોઈ પણ માહિતી મળે તો થોડુંક આપણી તર્ક બુદ્ધિ રાખી અને એ ખરેખર સાચા સમાચાર છે કે ખોટા છે એ ખરાઈ કર્યા બાદ જ એ સમાચાર આપણે આપણા ગ્રુપમાં શેર કરવા જોઈએ અમે એગ્રી એગ્રીસાયન્સમાં એક પ્રિન્સિપલ એક સિદ્ધાંત સાથે ચાલીએ છીએ કે સમાચાર થોડા મોડા આપીએ તો ચાલે પણ સો ટકા ખરાઈ કર્યા બાદ જ એ આપણે આપણા પ્લેટફોર્મ પર રજૂ કરીએ છીએ આપ એગ્રી સાયન્સ એપ બાબતે આપના શું અભિપ્રાય છે એગ્રી એગ્રીસાયન્સ ટીવીમાં રજૂ થતા વિડીયો બાબતે આપના શું અભિપ્રાય છે એ અંગે અમને કોમેન્ટમાં જણાવશો ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન